जय हिंद विद्यार्थियों, हूँ छु पायलबेन याज्ञिक फ्रॉम सारस्वत स्कूल रातावापी। अने आपणे चैप्टर नंबर 4 स्टार्ट कर्यु छे, रासायणिक बंधन अने आण्वीय रचना। लुई संज्ञाथी चालू करीने लास्ट विडियो में आपणे परमाणीय कक्षकोनुं सम्मिश्रणवाळी थियरी जोई गया। अने केम जरूर पड़ी, कारण के आपणने खबर छे VSEPR सिद्धांतना आधारे सादा अणुओना आकारनी माहिती मळती हती, पण ज्यारे बहु परमाणीय अणुना आकार विशेनी माहिती आवे तो एना माटे आपणे हवे क्वांटम यांत्रिकी शास्त्र पर आधारित जे सिद्धांत छे एनो अभ्यास करशुं। तो एनी अंदर आपणे संयोजकतावादनी जे थियरी छे एनो लास्ट विडियोमां આપણે જોઈ ગયા સંયોજકતા બંધનવાદ। ત્યારબાદ આપણે જોયું હતું પરમાણીય કક્ષકોનું સંમિશ્રણ, એટલે ધન સંમિશ્રણ કોને કહેવાય, ઋણ સંમિશ્રણ કોને કહેવાય। હવે આજે આપણે એક્ચ્યુઅલમાં જોશું કે CH4નો આકાર કેમ સમચતુષ્ફલકીય છે, એનો ખૂણો કેમ 109.5 ડિગ્રી છે। તો આગળની થિયરી જો, ટોપિક નંબર 4.6 કે જેનું નામ છે સંકરણ। चलो संकरण शब्द तमे सांभळ्यो ज हशे, एनु इंग्लिश नाम थी तमे वधारे परिचित हशो, हाइब्रिडाइजेशन। चलो संकरण, सिंपल जे डेली जीवन में तमे संकरण जुओ छो, तमे एक ज गुलाबना छोड़ उपर अलग अलग कलरना जे गुलाब उग्या होय एवुं जुओ छो, एवुं ज तमे पर्टिक्युलर कोई કેરીનું ઝાડ છે એ હોય બીજી કેરીનું ઝાડ અને એના ઉપર અલગ કેરી જો તમારે સંકરણ કરીને એની અંદર ઉત્પન્ન કરવી હોય તો કરી શકાય છે, તો એ જ છે સંકરણ। પણ અહીં આપણે વાત કરવાની છે પરમાણીય કક્ષકોના સંકરણની, એટલે સ્ટાર્ટિંગમાં આપણે જોઈશું પરમાણીય કક્ષકોનું સંકરણ એટલે શું, સંકરણ કરવાની શરતો, અને ત્યારબાદ જુદા જુદા સંકરણનો અભ્યાસ કરશું। ચલો તો જુઓ થિયરી, સૌથી પહેલાં કયા સાયન્ટિસ્ટે એના વિશે માહિતી આપી હતી, તો જે બહુ પરમાણીય અણુની જે લાક્ષણિક ભૌમિતિક આકાર હોય એ સમજવા માટે સૌથી પહેલાં પાવલિંગ, અને એમણે જ સંકરણનો વિચાર રજૂ કર્યો હતો। અને એમણે એવું કીધું કે જ્યારે પરમાણીય કક્ષકો એકબીજા સાથે જોડાય છે ત્યારે સમતુલ્ય કક્ષકોનો એક સમૂહ બને, અને એને જ કહેવામાં આવે સંકર કક્ષકો। અહીં સંકરણ લખો તો ધ્યાન રાખજો મીંડાવાળો શ ન લખાઈ જાય, તો આ જે હશે એ સંકર કક્ષકો કહેવાશે। એટલે કે મૂળ કક્ષકોને બદલે અવિસંકર કક્ષકોનો ઉપયોગ જ્યારે બન નિર્માણમાં થાય તો એવી જે ઘટના હશે એને આપણે શું કહીશું, સંકરણ। પણ પરમાણીય કક્ષકોનું સંકરણ શું છે તે જુઓ। તો તમે કક્ષકો જોઈ ગયા છો, SPD અને F, ચાર પ્રકારની કક્ષકોનો તમે અભ્યાસ કર્યો છે। એમાં સ્ટાર્ટિંગમાં તમે S અને P પ્રકારની જે પરમાણીય કક્ષકો છે એ ભેગા થઈને કયું સંકરણ બનાવે તે જોઈશું, ત્યારબાદ D કક્ષક સાથે આ પરમાણીય કક્ષકો કયું સંકરણ કરે તે જોઈશું। હવે જ્યારે પણ પરમાણીય કક્ષકો એકબીજા સાથે જોડાશે ત્યારે સમાન ઊર્જા અને સમાન આકાર ધરાવતી નવી તેટલી જ કક્ષકો ઉત્પન્ન કરે, એટલે જેટલી જોડાઈ હોય એટલી જ નવી કક્ષકોનું નિર્માણ થાય, અને આ ઘટનાને જ આપણે કહીશું પરમાણીય કક્ષકોનું સંકરણ। ખ્યાલ આવશે, તો એ જ તમને અહીંયા લખીને આપ્યું છે। જુઓ, સંકરણમાં થોડી જુદી જુદી ઉર્જાવાળી એક જ પરમાણુની, હવે તમને ખબર જ છે કઈ કક્ષકોનું સંમિશ્રણ થાય સૌથી બહારની, તો સંયોજકતા કક્ષકોનું આંતર સંમિશ્રણ થાય અને તેમની ઉર્જાનું પુનઃ વિતરણ કરે। એ કેવી રીતે થાય આપણે આગળ જોઈશું। અને આવી સમાન ઉર્જા અને સમાન આકાર જો વ્યાખ્યા પૂછી હોય તો આ બે શબ્દ મેઇન છે જે પહેલાં ચેક થાય, સમાન ઉર્જા અને સમાન આકારવાળી તેટલી જ સંખ્યામાં નવી કક્ષકો જ્યારે ઉત્પન્ન થાય તો આ જે ક્રિયા છે એને શું કહેવામાં આવે, પરમાણીય કક્ષકોનું સંમિશ્રણ। અને ઉત્પન્ન થતી જે કક્ષકો હશે એને શું કહીશું આપણે, સંકર કક્ષકો। ખ્યાલ આવી ગયો? ચલો તો હવે આપણે જોઈએ શરતો સંકરણ માટેની, તે પહેલાં તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો। ચલો નેક્સ્ટ થિયરી જુઓ, સંકરણની વિશિષ્ટ ખાસિયતો અને સંકરણ માટેની અગત્યની શરતો। તો સંકરણની વિશિષ્ટ ખાસિયતો શું છે, તો મેં તમને જે આગળ વ્યાખ્યા કરાવી એ જ વસ્તુ છે, ખાલી એક બે વસ્તુ નવી છે।
ચલો જુઓ પહેલો મુદ્દો, તો સંકૃત કક્ષકોની સંખ્યા કેટલી હોય? તો મેં તમને કીધું છે જેટલી સંખ્યામાં કક્ષકોનું સંકરણ થાય એટલી સંખ્યા હોય. તો સંકૃત કક્ષકોની સંખ્યા સંકરણ પામતી પરમાણીય કક્ષકોની સંખ્યા જેટલી હોય. બીજો મુદ્દો જુઓ, સંકૃત કક્ષકો હંમેશા સમતુલ્ય ઉર્જાવાળી અને સમતુલ્ય આકારની જ હોય છે, એટલે સમાન ઉર્જા અને સમાન આકાર ધરાવતી નવી તેટલી જ પરમાણીય કક્ષકો ઉત્પન્ન થાય એવું તમને શીખવાડ્યું છે. બીજું, શુદ્ધ પરમાણીય કક્ષક કરતાં જે સંકર કક્ષકો હશે નવી બનેલી, એ સ્થાયી બંધની રચનામાં વધુ અસરકારક હશે. અને એના જ કારણે આપણે એવું કહી શકીએ કે સંકૃત કક્ષકો જે છે અવકાશમાં એવી રીતે અમુક દિશાત્મક હોય કે જેથી સ્થાયી ગોઠવણી અને ઇલેક્ટ્રોન યુગમાં વચ્ચે નિમ્નતમ અપાકર્ષણ થાય. અને એના જ કારણે આપણે સંકરણનો પ્રકાર જે હશે અણુની ભૂમિતિ સૂચવશે, એટલે કે અણુનો આકાર કયો છે એ સૂચવશે. એ તમે સંકરણ જોશો એટલે તમને વધારે ડિટેલમાં ખ્યાલ આવશે. તો આ છે સંકરણની ખાસિયત. હવે બહુ જ અગત્યનું છે જે 2 માર્કના સવાલમાં પૂછી શકાય, સંકરણ થવા માટેની જરૂરી શરતો કઈ? મેં તમને આગળ કીધું છે અંદરની કક્ષકના ઇલેક્ટ્રોન જે છે તો સંરક્ષિત રહેવાના, તો હંમેશા જે સૌથી બહારની પરમાણીય કક્ષક એને આપણે કઈ કક્ષક કહીએ? પરમાણીય કક્ષક કહીએ. તો પરમાણુની સંયોજકતા કોષમાં રહેલી જે કક્ષકો હશે એનું જ સંકરણ થશે. બીજું, સંકરણ જે અનુભવશે પરમાણીય કક્ષકો લગભગ સમાન ઉર્જાવાળી હોવી જોઈએ. એ તમે જોશો તો એસપી અને ડી જે નજીક ઉર્જાનો તફાવત ઓછો હોય, તમે જે રાઉન્ડવાળું જોયું હતું n=1 n=2, તો એ જ લગભગ સમાન ઉર્જાવાળી પરમાણીય કક્ષકોનું જ સંમિશ્રણ થશે. સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય શરત નથી. અને આ જે છે એટલે કે કાર્બનને તમે ઉદાહરણ જોશો તો થોડી શક્તિ આપીને ઉત્તેજિત કરશો તો જે યુગ્મિત ઇલેક્ટ્રોન હોય એ અયુગ્મિત બને. એ તમે સંકરણ જોશો એટલે વધારે ડિટેલમાં ખ્યાલ આવશે, એ મુદ્દો છે. અને હંમેશા, હવે જરૂરી નથી કે જે અર્ધપૂર્ણ ભરાયેલી પરમાણીય કક્ષકો હોય એ જ સંકરણમાં ભાગ લે. ઘણીવાર એવા કિસ્સાઓ પણ આવ્યા છે કે જેમાં સંયોજકતા કોષની જે પૂર્ણ ભરાયેલી કક્ષકો છે એ પણ શું કરશે? સંકરણમાં ભાગ લેશે. તો ખ્યાલ આવી ગયું શું છે ખાસિયત અને શરતો? ચલો તમે અહીં નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે આપણે મેઇન ટોપિક ચાલુ કરીએ અને એ છે સંકરણ. શરતો આપણે જોઈ ગયા છે. તો આ 11 સાયન્સની અંદર તમારે જે સંકરણ જોવાનું છે એ એસ અને પી વચ્ચેનું સંકરણ, એસ પી અને ડી વચ્ચેનું સંકરણ. એટલે પહેલાં કયા કયા સંકરણ જોવાના છે તે જોઈ લો. તમારી બુકમાં આ ટાઈપનું લખીને નથી આપ્યું, પહેલાં સમજી લો અને પછી તમે સ્ક્રીનશોટ લો જ છો એટલે તમને શોર્ટમાં આખું સંકરણ કેવી રીતે યાદ રાખવાનું તે ખ્યાલ આવે. તો સૌથી પહેલાં આપણે જોઈશું એસ અને પી પ્રકારની પરમાણીય કક્ષકો કયા કયા પ્રકારના સંકરણ કરે. એ 3 પ્રકારના સંકરણ કરશે. નંબર 1 sp3 સંકરણ, નંબર 2 sp2 સંકરણ અને નંબર 3 sp સંકરણ. તો આ હશે એસ અને પી પ્રકારની પરમાણીય કક્ષકોનું સંમિશ્રણ. ત્યારબાદ તમે એસ પી અને ડી જે પરમાણીય કક્ષકો છે એનું સંકરણ પણ જોશો, તો એ છે sp3d સંકરણ અને પછી છે sp3d2 સંકરણ. 12મા ધોરણમાં આવશો તો તમને બીજા પણ સંકરણના પ્રકાર જોવાના આવશે. સ્ટાર્ટિંગમાં આપણે આજે આ 3 પ્રકારના સંકરણ શું છે તે જોઈશું. હવે તમને વધારે ખ્યાલ આવશે. ચલો આની અંદર જે શરતો અને ખાસિયત જોઈ ગયા હતા એના ઉપરથી એવું કહેવાય, એક એસ પ્રકારની કક્ષક અને એક પી પ્રકારની, સોરી 3 પી પ્રકારની પરમાણીય કક્ષકો એકબીજા સાથે જોડાઈને નવી સમાન ઉર્જા અને નવી સમાન આકારવાળી 4 પરમાણીય કક્ષકો બનાવે છે. એટલે આની અંદર 4 પરમાણીય કક્ષક હોવાની, તો આને કહેવામાં આવે sp3 સંકરણ. આની અંદર 1s પ્રકારની અને 2p પ્રકારની, અને આની અંદર શું હશે? 1s પ્રકારની અને 1p પ્રકારની. ચલો શોર્ટમાં અમુક વસ્તુ જે મેઇન છે તે યાદ રાખો. એવા ઘણા આકાર છે જેની અંદર ઉદાહરણ છે જેમાં આ પ્રકારના સંકરણ થાય, પણ આપણે જે ભણવાનું છે તો જનરલી જે sp3 સંકરણ થાય એ જે આલ્કેન હાઇડ્રોકાર્બન છે, એટલે કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ આવેલો છે, એની અંદર sp3 સંકરણ જોઈશું. નંબર 2 જે આલ્કીન સંયોજનો છે, આલ્કીન સંયોજનો એટલે જનરલી કાર્બન કાર્બન વચ્ચે
ત્રિપલ બોન્ડ. હવે કાર્બન કાર્બન સોરી ડબલ બોન્ડ, કાર્બન કાર્બન વચ્ચે પણ એકલું ના હોય, કાર્બન ઓક્સિજન વચ્ચે પણ ડબલ બોન્ડ હોય, પણ અત્યારે ચેપ્ટરમાં આપણે ખાલી આલ્કીન જોઈશું. અને નંબર 3 આલ્કાઇન. આલ્કાઇન સંયોજનો કોને કહેવાય કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિપલ બોન્ડ હોય છે? તો આની અંદર કયું સંકરણ થશે? એસપી સંકરણ. બીજું તમારે યાદ રાખવાનું કે જ્યારે પણ એસપી 3 સંકરણ થતું હોય, તણુનો આકાર હોય સમચતુષ્ફલકીય, જ્યારે પણ એસપી 2 સંકરણ થતું હોય તો સમતલીય ત્રિકોણ, જ્યારે પણ એસપી સંકરણ થતું હોય તો ત્યારે આકાર હશે રેખીય. ખ્યાલ આવશે? તો આ અણુનો આકાર હશે, ચલો સમચતુષ્ફલકીય હશે ત્યારે ખૂણો હોય 109.5 ડિગ્રી, સમતલીય ત્રિકોણ હશે ત્યારે 120 ડિગ્રી, અને જ્યારે રેખીય હોય તો આપણને ખબર છે કયું હોય છે, 180 ડિગ્રી. ચલો એના પછી જુઓ, આની અંદર એસ કક્ષકની લાક્ષણિકતા કેટલી અને પી કક્ષકની લાક્ષણિકતા કેટલી? તો ટોટલ 100% કહેવાય, એમાંથી 3 પી છે અને 1 એસ છે, એટલે એને સરખા ભાગે વહેંચો તો હું એવું કહી શકું કે એસ લાક્ષણિકતા 25% છે અને પી લાક્ષણિકતા 75% છે. ખ્યાલ આવ્યો કેમ આવું લખ્યું? 1:3 રેશિયો છે, તો એના ઉપરથી જ્યારે એસપી સંકરણ હોય તો તમે એવું કહી શકો 1:1 રેશિયો, એટલે એસ લાક્ષણિકતા 50% છે અને પી લાક્ષણિકતા કેટલી આવી કહેવાય? 50%. પણ જ્યારે તમે એસપી 2 સંકરણ જોશો ત્યારે એસ લાક્ષણિકતા હશે 33.3% અને પી લાક્ષણિકતા હશે 66.7%. તો તમને મલ્ટીપલ ચોઇસમાં પૂછી શકાય એના આકાર કયા છે. ઓલરેડી મેં તમને ટેબલ દોરાવ્યું છે ત્યારે આ 3 આકાર દોરીને ઉદાહરણ સાથે સમજાવ્યું છે, તો ખ્યાલ આવશે. આની અંદર તમે જોશો 1s 3p અને 1d, એ કઈ છે જ્યારે ટૂંકનો આવે ત્યારે સમજાવું. પછી આવશે 1s 3p અને 2d પ્રકારની કક્ષકો. તો આજના વિડીયોમાં ડિટેલમાં આપણે આ સંકરણ જોઈશું. ખ્યાલ આવી ગયો? ચલો, તો આ મેઇન વસ્તુ છે જે થિયરીમાં પાછી રિપીટ આવશે, તો તમે એ નોટમાં લખી દો અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે ડિટેલમાં જોઈએ એસપી 3 સંકરણ. આ સવાલ તમને 3 માર્કમાં પૂછી શકાય. યોગ્ય ઉદાહરણ દ્વારા એસપી 3 સંકરણ ધરાવો. મેં તમને કીધું જ છે કે આલ્કેનની અંદર એસપી 3 સંકરણ થાય, તો આપણે પહેલું જ ઉદાહરણ લઈએ. મિથેન CH4 છે, આપણને ખબર છે કાર્બનની ચતુષ્ક સંયોજકતા હોય એટલે એની સાથે જે 4 હાઇડ્રોજન છે ભાગીદારી કરીને બંધ બનાવશે. ચલો, તો જ્યારે પણ સંકરણ બતાવવું હોય તો તમારે સૌથી પહેલાં જે કાર્બન પરમાણુ છે એની ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના બતાવવી પડે. ભૂમિ અવસ્થામાં એટલે મેં તમને જે 3 નિયમો શીખવાડ્યા છે એના આધારે જે ઇલેક્ટ્રોન રચના આવે એ દર્શાવવાનો. તો આપણને ખબર છે કાર્બન ઝેડ બરાબર 6 છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના આવે 1s2 2s2 2p2. તો સૌથી બહારની કક્ષકો જે હોય છે એ સંયોજકતા કક્ષકો જ સંકરણમાં ભાગ લે, એટલે 2s ની અંદર 2 ઇલેક્ટ્રોન છે અને 2p ની અંદર પણ 2 ઇલેક્ટ્રોન છે, એટલે આવો પોલી અને હુંડના નિયમના આધારે 2 ઇલેક્ટ્રોન આ રીતે બતાવાય. ચલો, હવે આ જે કાર્બન છે એને થોડી શક્તિ આપીને આપણે ઉત્તેજિત કરીએ, તો ઉત્તેજિત અવસ્થામાં શું થશે? આપણે સંકરણ લાવવાનું છે એસપી 3 સંકરણ, એટલે કે 1s પ્રકારની અને 1p પ્રકારની પરમાણ્ય કક્ષકોનું સંમિશ્રણ બતાવવાનું. 4 હાઇડ્રોજનના 4 ઇલેક્ટ્રોન એસ અને પી કક્ષક કાર્બનની છે એની સાથે ભાગીદારી કરે, પણ અહીંયા ખાલી કક્ષકો તો હોવી જોઈએ. અહીંયા ખાલી કક્ષક છે ને અહીંયા યુગ્મિત છે, તો અહીંયા ગાડી જો હાઇડ્રોજનના જોડાય તો પણ એક તો ખૂટે, એટલે ઉત્તેજિત અવસ્થામાં જે આ 2s માંનો 1 ઇલેક્ટ્રોન છે એ અહીંથી નીકળીને અહીંયા જે ખાલી કક્ષક છે ત્યાં જશે, એટલે એને આપણે શક્તિ આપીને ઉત્તેજિત કર્યો. તો આ કહેવાય ઉત્તેજિત અવસ્થામાં કાર્બનનો પરમાણુનું ઇલેક્ટ્રોન રચના. તો 1s તો એનું એ જ રહેશે, આ 2s નો 1 ઇલેક્ટ્રોન જે છે એ 2p ની જે ખાલી કક્ષક છે એમાં દાખલ થયો. ખ્યાલ આવ્યો આ ક્યાંથી ચોથો ઇલેક્ટ્રોન આવ્યો? ચલો હવે જુઓ CH4. CH4 બનશે એટલે અહીંયા 2s ની અંદર 1 ઇલેક્ટ્રોન તો છે જ, 2p ની અંદર 3
કાર્બન અને એક S ની અંદર એટલે ટોટલ ચાર કાર્બનના છે જ. તો આપણી પાસે ચાર હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન છે 1s માં 1, તો એક હાઇડ્રોજન આ પરમાણીય કક્ષક સાથે ભાગીદારી કરશે, એક હાઇડ્રોજન અહીંયા ભાગીદારી કરશે પોતાના ઇલેક્ટ્રોનની, એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન અહીંયા ભાગીદારી કરશે. અને તમે જોશો તો એક S પ્રકારની અને ત્રણ P પ્રકારની પરમાણીય કક્ષકોનું સંમિશ્રણ થયું, તો આને શું કહેવામાં આવે છે, sp3 સંકરણ. ખ્યાલ આવ્યો? એટલે ટોટલ તમારી ચાર sp3 સંકૃત કક્ષકો બની, જે ભાગીદારી કરે ત્યારે એકબીજા સાથે સમચતુષ્ફલકીય આકારમાં ગોઠવાશે. તો આ જે કાર્બન છે એની જે પરમાણીય કક્ષકો એને તમારે સમચતુષ્ફલકીય આકારમાં દર્શાવવું હોય તો તમે આ રીતે દર્શાવી શકો. આ જે રાઉન્ડ કરીને આપ્યું છે એ જે છે એ છે હાઇડ્રોજનની પરમાણીય કક્ષકો, એટલે તમે એને આ રીતે ભાગીદારી કરીને બતાવી શકો. અને જ્યારે તમે એનો આકાર દોરશો તો આ રીતનો સમચતુષ્ફલકીય આકાર થયો, અને આ જે ખૂણો હશે 109.5 ડિગ્રીનો હશે. આની અંદર જે S છે એ કેટલું હોય, 25%, અને P પર જે કક્ષક છે એનું પોતાની ભાગીદારી કેટલી હોવાની અથવા તો લાક્ષણિકતા કેટલી હોવાની, 75% કહેવાય. તો આ રીતે તમે CH4નો આકાર દર્શાવી શકો, એટલે કે જ્યારે પણ સિંગલ બંધવાળા સંયોજનો તમે બતાવશો, તમને એવા સવાલ પૂછાય છે, કોઈ પર્ટિક્યુલર ઉદાહરણ આપી દીધું હોય અને એમાં સિગ્મા બંધ અને પાઈ બંધ કેટલા, તો સિમ્પલ સિગ્મા બંધ જ્યાં પણ સિંગલ બંધ આવેલો દેખાશે કોઈ પણ સંયોજન હોય તે ભાગીદારી કરીને બન્યો હશે, અક્ષીય રીતે જોડાણ થયું હશે, માટે કયો બંધ હશે, સિગ્મા બંધ. ખ્યાલ આવી ગયો શું છે એનું સંકરણ? ચલો તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો એવું જ આપણે જોઈએ C2H6ની અંદર સંકરણ. તો આ એક કાર્બન વધારે છે, બે કાર્બનવાળો આલ્કેન, તો એની અંદર પણ sp3 સંકરણ જ થશે. તો આ છે ઇથેનનું સૂત્ર, એ સૂત્ર બનશે CH3 સિંગલ બોન્ડ CH3. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે બે કાર્બન વચ્ચે પણ સહસંયોજક બંધ બન્યો છે. તો આગળ જે તમે ઇલેક્ટ્રોનની બઢતી બતાવી એવું જ તમે આમાં બતાવી શકો, પણ આમાં બે કાર્બન છે ધ્યાન રાખજો. એટલે ભૂમિ અવસ્થામાં તમે જોશો, હું જે સ્ટેટમેન્ટ બોલું છું એ ટૂંકનો તરીકે પૂછાય તો તમારે લખવા પડે. ભૂમિ અવસ્થામાં એની ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 2p2. એટલે એક્સ કક્ષક જે છે એની અંદર બે ઇલેક્ટ્રોન છે, અને જે પી કક્ષક છે એમાં પણ બે ઇલેક્ટ્રોન છે. આ કાર્બનને થોડી શક્તિ આપીને ઉત્તેજિત કરો, તો ઉત્તેજિત અવસ્થામાં જે 2s નો ઇલેક્ટ્રોન છે એ 2p ની જે ખાલી કક્ષક છે ત્યાં જાય છે. ચલો તો આ આવ્યું એક કાર્બન જે છે એની પરમાણીય કક્ષકો, એમાં થશે sp3 સંકરણ. આવું જ જ્યારે બીજા કાર્બન પરમાણુ આવશે એની ઉત્તેજિત અવસ્થામાં તમે ઇલેક્ટ્રોન રચના જોશો, તો એમાં પણ સેમ હોવાનું, 2s ની અંદર એક ઇલેક્ટ્રોન હોવાનો અને 2p ની અંદર શું હોવાના, ત્રણ ઇલેક્ટ્રોન હોવાના. તો આની અંદર આ કાર્બન અને આ કાર્બનની બંનેની sp3 સંકૃત કક્ષકો બની. તો આ કાર્બનની sp3 સંકૃત કક્ષક બીજા કાર્બનની sp3 સંકૃત કક્ષકો સાથે સંકરણ પામે, સંમિશ્રણ પામે, અને એના જ કારણે તમે જોશો તો કાર્બન કાર્બન વચ્ચે શું બને, સહસંયોજક બંધ. અને બાકીની જે ત્રણ રહી ગઈ sp3 સંકૃત કક્ષકો એની અંદર હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન જે છે એ દાખલ થાય અને હાઇડ્રોજનની સાથે સહસંયોજક બંધ બને, તો એને તમે આ રીતે દર્શાવી શકો. તો બધા જે છે અક્ષીય રીતે નિર્માણ પામે, માટે એ જે છે કયો બંધ બનાવશે, સિગ્મા બંધ. એટલે જો તમને આની અંદર સિગ્મા બંધની સંખ્યા પૂછવામાં આવે તો ટોટલ તમને 3 ને 3, 6 ને 1, 7 દેખાય છે, તો આ એક ધ્યાન રાખજો. વધારાનું તમારે બંધ લંબાઈની વેલ્યુ યાદ રાખવાની છે, તો જુઓ વેલ્યુ આ છે 154 picometer, હાઈલાઇટ કરી રાખજો. કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ કેટલી છે, 154 picometer, અને કોઈ પણ કાર્બન હાઇડ્રોજન વચ્ચેની જોશો તો એ હશે 109 picometer. તે તમને મલ્ટીપલ ચોઇસમાં પૂછી શકાય. આમાં પણ S લાક્ષણિકતા હશે 25%, અને P લાક્ષણિકતા હશે 75%. ખ્યાલ આવશે? તો તમે એ નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો. નેક્સ્ટ જુઓ, યોગ્ય ઉદાહરણ સાથે sp2 સંકરણ સમજાવે એવું તમને પૂછાય.
ચલો તો મેં તમને આગળ કીધું છે કે જે આલ્કિન સંયોજનો છે એની અંદર કયું સંકરણ થાય છે, sp2 સંકરણ. અને તમે ભણીને જ આવ્યા છો આલ્કિન શ્રેણીનો પહેલો સભ્ય છે ઇથીન. એટલે કે જ્યારે તમે એનું સૂત્ર જોશો તો એ હશે C2H4. એનું સૂત્ર લખવું હોય તો CH2 ડબલ બોન્ડ CH2, એટલે કે કાર્બન કાર્બન વચ્ચે આ રીતના ભાગીદારી થઈને બંધ બન્યો છે. ચલો તો આપણે આગળ જોઈ ગયા એ જ રીતનું બતાવવાનું છે. જે કાર્બન છે એની ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના જોશો તો 1s2 2s2 2p2 છે. એને જ્યારે થોડી શક્તિ આપીને ઉત્તેજિત કરો તો ઉત્તેજિત અવસ્થામાં આપણને સંકરણ લાવવા માટે આપણે આ પ્રોસિજર કરીએ છીએ. તો એની અંદર એસમાંનો જે એક ઇલેક્ટ્રોન, સોરી પહેલાં ઇલેક્ટ્રોન છે તે જોઈ લઈએ. ભૂમિ અવસ્થામાં એની ઇલેક્ટ્રોન રચના જે છે એ ઇલેક્ટ્રોન બતાવી દઈએ. તો આમાં બે ઇલેક્ટ્રોન છે અને પી કક્ષક છે પેટાકોષ 3 અને એમાં બે ઇલેક્ટ્રોન છે. હવે આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને ખાલી 2pz કક્ષકમાં જશે એટલે અહીંયા 2s માં એક ઇલેક્ટ્રોન છે અને આ રીતની 2p ની જે ખાલી કક્ષક છે ત્યાં એ ગયો. હવે હું જે શબ્દ બોલીશ એના પર ખાસ ધ્યાન આપજો. આ તમે નિરૂપણ કરી દીધું એક કાર્બનનું. હજુ સેમ વસ્તુ બીજા કાર્બનનું પણ આવવાનું છે. આ તમને ખબર પડે એટલે અહીંયા લખું છું. તો આ 2p ની અંદર પણ 3 પેટાકોષ છે એમાં એક એક ઇલેક્ટ્રોન આવવાનો. હવે સંકરણ કયું છે? sp2. એટલે આમાં જે સંકૃત કક્ષકો બનવાની એક s પ્રકારની હોવાની અને બે p પ્રકારની હોવાની, બંનેની અંદર ખ્યાલ આવે છે, તે બંને એકબીજાને અક્ષીય રીતે ભાગીદારી કરશે અને સંકરણ પામે તો એ સિગ્મા બંધ બનાવશે. પણ આપણને ખબર છે અષ્ટક રચના પૂર્ણ કરવા સહસંયોજક બંધની ભાગીદારી તો થાય. તો ખાસ હાઈલાઇટ કરજો, કોઈ પણ 2px અથવા 2pz, સોરી y અથવા z જે રહી જવાની, જે પોતે સંકરણમાં ભાગ લેતી નથી છતાં ભાગીદારી કરે ઇલેક્ટ્રોનની, અને એ જે પ્રકારનો બંધ બનાવશે એ જે અક્ષીય બંધ લંબાઈ હશે એને લંબ રહીને, અને મેં તમને શીખવાડ્યું છે કે જે સમતલને લંબ રહીને ભાગીદારી કરે એ કયો બંધ બનાવે? પાઈ બંધ બનાવે. તો ત્યારે તમને ખ્યાલ આવશે જ્યાં પણ ડબલ બોન્ડ આવેલો હોય તો હંમેશા એક સિગ્મા બંધ હશે અને એક પાઈ બંધ હશે. હંમેશા ધ્યાન રાખજો, કારણ કે સંકરણમાં ભાગ ના લે છતાં ભાગીદારી કરે એવી પરમાણીય કક્ષકો આમાં હશે. ચલો તો આની અંદર જ્યારે ઉત્તેજિત અવસ્થા થશે એટલે sp2 સંકૃત કક્ષક બનવાની. તો આ કાર્બનની એક sp3 સંકૃત કક્ષક બીજા કાર્બનની sp2 સંકૃત કક્ષક સાથે ભાગીદારી કરશે અને તમે જોશો કે કાર્બન કાર્બન વચ્ચે પણ ભાગીદારી થઈને બંધ બને છે. ખ્યાલ આવશે. હવે બાકીની જે રહી ગઈ એની અંદર બે હાઇડ્રોજનની સંકૃત કક્ષકો સાથે ભાગીદારી થશે બાજુથી અક્ષીય રીતે. તો એ શું કરશે? એ સહસંયોજક બંધ બનાવશે અને તે સિવાયની જે કોઈ રહી જવાની s2py અથવા 2pz એ જે હશે સંકરણમાં ભાગ નથી લેતી પણ ભાગીદારી કરવાની. તો એ જે બંધ બનાવશે એ બંધ હશે પાઈ બંધ. તો હંમેશા ધ્યાન રાખજો આ જે બંધ હશે આપણે જે લખ્યો એ હશે પાઈ બંધ. ખ્યાલ આવશે. જ્યાં પણ ડબલ બોન્ડ જુઓ તો એક સિગ્મા બંધ હશે અને એક પાઈ બંધ. તો આ જે હાઇડ્રોજન બાકીના રહી ગયા એને આપણે આ રીતે બતાવી દીધું, અથવા તમે એને આ રીતે પણ બતાવી શકો જે મેં તમને આગળ કીધું છે એ રીતે. હવે તમે આગળ જોઈ ગયા એ જ રીતનો ડેટા આમાં ધ્યાન રાખજો. ખાસ તમે આની અંદર જોશો તો અહીંયા ગાડી કાર્બન કાર્બન હાઇડ્રોજન દેખાય છે બરાબર. તે સિવાય હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન આ 3 વસ્તુ આવે છે બંધ બનવાનો અહીંયા ગાડી. તેના ઉપરથી જ્યારે કાર્બન હાઇડ્રોજન લેશો તો એની બંધ લંબાઈ છે 108 પીકોમીટર. હાઇલાઇટ કરતા રહેજો. પછી જોશો કાર્બન કાર્બન ડબલ બોન્ડ, જ્યાં ડબલ બોન્ડ બન્યો એની જે બંધ લંબાઈ જોશો તો એ આવશે 134 પીકોમીટર. એના પછી આ જે હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન આ બંધ બનેલો દેખાય છે તો એ હશે 117.6 ડિગ્રી. અને આ જે છે કાર્બન કાર્બન હાઇડ્રોજન
तो एनी वेल्यू सॉरी कार्बन कार्बन हाइड्रोजन ए हे 121 डिग्री। तो आज ये संकरण छे एनी अंदर खास तमारे आ वस्तु ध्यान रखवानी। एवुं ज तमने कोई बीजू उदाहरण आपी दे। चलो आज उदाहरण आप्युं छे एनी अंदर तमने पूछवामां आवे कुल सिग्मा बंध केटला छे अने पाई बंध केटला छे। तो बधा भागीदारी करीने बन्या छे ते बधा सिग्मा बंध आवाना। हवे डबल बॉन्डमां मैं तमने शीखवाड्युं एक सिग्मा होय छे अने एक पाई बंध होय छे એટલે એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ સિગ્મા બંધ આવ્યા અને એક શું આવ્યો પાઈ બંધ આવ્યો। હજુ તમે એની આગળ જશો સપોઝ ઉદાહરણ લખીને આપ્યું CH3CH ડબલ બોન્ડ CH2 એની અંદર સિંગલ બંધ કેટલા છે સોરી સિગ્મા બંધ કેટલા છે અને પાઈ બંધ કેટલા છે। તો આ તમે આ સિંગલ બંધને આ રીતે બતાવશો બે સંકરણ જોઈ ગયા એના આધારે તમે કહી શકો કે આ જે સિંગલ બંધ છે ડબલ બોન્ડમાં એક સિગ્મા અને એક પાઈ બંધ છે તો આ બધા સિગ્મા બંધ હશે અને આ જે હશે એ પાઈ બંધ હશે એટલે એક પાઈ બંધ આવ્યો અને એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ કયા બંધ આવ્યા કયો બંધ આવ્યો સિગ્મા બંધ આવ્યો કહેવાય। એટલે આ રીતના સવાલ આની અંદરથી પૂછાય। આના સ્ટેટમેન્ટ તમારે લખવા પડે જ્યારે સંકરણ પૂછાય તો એનો આકાર દોરવો પડે અને બંધ લંબાઈની વેલ્યુ તમે તમને કીધી છે મલ્ટિપલ ચોઇસમાં પૂછી શકાય। તો આ રીતે તમે SP2 સંકરણ સમજાવી શકો ખ્યાલ આવશે। ચલો આ તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો। ચલો લાસ્ટ સંકરણ જુઓ SP સંકરણ। તો ઓલરેડી મેં તમને આગળ કીધું છે કોની અંદર SP સંકરણ થાય તો જે આલ્કાઇન સંયોજનો છે જેમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિપલ બંધ આવેલા હોય એની અંદર SP સંકરણ થાય। તો એનો પણ પહેલો સભ્ય છે એનું નામ છે બે કાર્બન છે અને ત્રિપલ બંધ છે એટલે કહેવાય ઇથાઇન। ખ્યાલ આવશે। તો આપણે ઇથાઇનનું ઉદાહરણ લઈને SP સંકરણ જોઈએ। તમે જ્યારે એનું બંધારણીય સૂત્ર જોશો તો કંઈક આ રીતે તમે એને બતાવી શકો। SP સંકરણ થાય તો મેં તમને કીધું છે કે આકાર રેખીય હોય છે અને ખૂણો 180નો આવે। ચલો ફરીથી આની અંદર આપણે એક બતાવીએ જે કાર્બન છે એનું ઝેડ બરાબર 6 એટલે ભૂમિ અવસ્થા તમે એમાં એની ઇલેક્ટ્રોન રચના જોશો તો 1s2 2s2 2p2 છે એટલે 2s માં બે ઇલેક્ટ્રોન છે 2p ની અંદર બે ઇલેક્ટ્રોન છે। આ કાર્બનને જ્યારે થોડી શક્તિ આપીને ઉત્તેજિત કરો તો ઉત્તેજિત અવસ્થાની અંદર શું થશે આ જે 2s નો ઇલેક્ટ્રોન છે નીકળીને 2p ની ખાલી જે કક્ષક છે એમાં દાખલ થશે। સેમ આવું આની પાસે બે કાર્બન છે એટલે તમારા સમજવા માટે અહીંયા લખી રાખું છું ઉત્તેજિત અવસ્થામાં અહીં પણ બીજો કાર્બન છે એમાં પણ 2s ની અંદર એક ઇલેક્ટ્રોન છે અને 2p માં ત્રણ ઇલેક્ટ્રોન છે અયુગ્મિત। હવે ખાસ ધ્યાન જોજો આમાં સંકરણ કયું થવાનું છે SP સંકરણ એટલે S પ્રકારની એક અને P પ્રકારની એક પરમાણીય કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થવાની। આપણને ખબર છે અષ્ટક રચના પૂર્ણ કરવા બાકીના ઇલેક્ટ્રોન બી ભાગીદારી તો કરે છે તો જ્યારે SP2 સંકરણ હતું તો જે બાકી રહેલી એક પરમાણીય કક્ષક હતી જે સંકરણમાં ભાગ નહોતી લેતી અને ભાગીદારી કરતી હતી તો આપણે એને પાઈ બંધ કીધો હતો। તો આની અંદર તો SP સંકરણ રહેવાનું એટલે બે 2p કક્ષક એવી રહેવાની જે સંકરણમાં ભાગ લેતી નથી પણ સંમિશ્રિત થવાની તો એ શું બનાવશે બે પાઈ બંધ બનાવવાની। એટલે હવે હંમેશા ધ્યાન રાખજો કોઈ પણ સંયોજન હોય દાખલા તરીકે નાઇટ્રોજન નાઇટ્રોજન ત્રિપલ બોન્ડ આપ્યો છે કોઈ પણ જગ્યાએ જ્યાં પણ તમને ત્રિપલ બોન્ડ જોવા મળે તો એમાં હશે એક સિગ્મા બંધ અને બે પાઈ બંધ। કેમ બે પાઈ બંધ હશે તે ખ્યાલ આવ્યો। ચલો તો આની અંદર શું થશે એક કાર્બન પરમાણુની SP સંકૃત કક્ષક બીજા કાર્બનની એક SP સંકૃત કક્ષકો સાથે ભાગીદારી કરશે અને એની વચ્ચે સિગ્મા બંધ બનાવશે। હવે જે બે બાકીની રહી ગઈ 2PY અથવા 2PZ એની સાથે બે હાઇડ્રોજન જે છે એ સંકરણ કરશે અને ત્યારે બે પાઈ બંધનું નિર્માણ થશે તો એને હું આ રીતે બતાવીશ। તો આ જે તમારો સૌથી પહેલાં 2PX છે એની વચ્ચે જે બંધ બનશે એક હશે પાઈ પ્રકારનો બંધ અને બીજો જે હશે 2PY ને આપણે આ રીતે બતાવીએ છીએ। તો આ જે પરમાણીય કક્ષક છે એની વચ્ચે પણ જે બંધ બનશે એ પણ હશે પાઈ પ્રકારનો।
તો આ જ્યારે પણ ઇથાઇન અણુ બતાવો તો વચ્ચે કાર્બન કાર્બનની એસપી ધ્રુવ સમકક્ષકો ભાગીદારી કરી તો એ સિગ્મા બંધ બનાવે છે, અક્ષીય રીતે જોડાણ થાય, અને આ બે જે હશે સંકરણમાં ભાગ લીધા વિના ભાગીદારી કરે તો એ હશે પાઈ બંધ. હજુ એની અંદર આ જે હાઇડ્રોજને ભાગીદારી કરી છે એ કયો બંધ બનાવશે? સિગ્મા બંધ બનાવશે. અને આ જે સંકરણ હશે એને આપણે કયું સંકરણ કહીશું? એસપી સંકરણ. તો એ આ રીતે તમે સમજાવી શકો. તો ત્રણે ત્રણ સંકરણમાં ખ્યાલ આવ્યો કેવી રીતે મેં ત્રણે ત્રણ સંકરણ સમજાવ્યા? ચલો તો આ તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો તો આજે મેં તમને જે ત્રણ સંકરણ કરાવ્યા એના આધારિત તમારું જે સ્વાધ્યાય છે એના ત્રણ સવાલ ટીક કરજો. કયા છે તે? એ છે 4.24, 4.27 અને 4.28. તો એની અંદર તમને ત્રણ સંકરણ જોઈ ગયા, એના આકાર દોરવા કીધા છે. તે સિવાય કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધ અને પાઈ બંધની ગણતરી કરવા કીધી છે. ઓલરેડી મેં તમને થિયરી કરાવી ત્યારે સમજાવી છે, જ્યાં પણ સિંગલ બંધ હોય તો તે સિગ્મા બંધ, ડબલ બોન્ડ આવે તો એક સિગ્મા અને એક પાઈ, ટ્રિપલ બોન્ડ આવે તો એક સિગ્મા બે પાઈ હોય છે, ધ્યાન રાખીએ છીએ આપણે. તો એ તમે ટ્રાય કરજો. એની પીડીએફ હું ગ્રુપમાં મૂકીશ, એટલે તમને એમાં જો જાતે નહીં ખ્યાલ આવ્યો તો તમે એમાં જોઈ શકો. એની આગળના જે સંકરણ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.